અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પીવાના પાણી તથા ઘાસચારાની વ્યવસ્થા સહિતના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા માલધારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી અને ઘાસચારા પૂરા પાડવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની નિષ્ક્રિયતાના વિરોધમાં બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય વિરજી ઠુમરની આગેવાની હેઠળ મામલતદારને આગેવાની આપી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી હતી. દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. બાબરા તાલુકાને પીવાના પાણીનો પૂરો મળતો નથી, પશુપાલકોને ઘાસ મળતું નથી, પશુઓને પણ પીવાના પાણીની ભારે મોટી સમસ્યા સર્જાય છે. ખેડૂતોનો કપાસ પાકને મોકલ હજુ સરકારે મંજૂર કર્યો નથી. ઇનપુટ જે સરકારે આપ્યા છે 11,600 તે 750 જેવા ખેડૂતોને હજુ સુધી મળ્યા નથી. એના માટે આજે બાબરા મામલતદાર કચેરીને મારા તાલુકા કોંગ્રેસ સમિતિને જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના તમામે તમામ પદાધિકારીઓ આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને નગરપાલિકાએ એમનો જે પ્રશ્ન છે એ માટે આવેદનપત્ર આપ્યું છે. મામલતદારશ્રીને આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી તાત્કાલિક આ સુવિધા પૂરી પાડે તે માટે અમે માગ